સુરત શહેરમાં મોડી રાત સુધી સુરતવાસીઓએ આતશબાજી સાથે જ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ત્યારે શહેરના અઠવા ગેટથી ગૌરવપથ અને ડુમસ સુધીના રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઈસુના નવા વર્ષ 2015ની ઉજવણી થતા નવા વર્ષને આવકારવા માટે સુરતી લાલાઓ 13 ડિગ્રીથી પણ ઓછી ઠંડીમાં ટહેલવા માટે નીકળી પડ્યા હતા. અઠવા ગેટથી માંડીને છેક ડુમસ સુધી ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા. ઘણા લોકો પરિવાર સાથે બેસીને ગૌરવપથ ઉપર ભૂસું તથા મીઠાઈની લહેજત માણી રહ્યા હતા. તો રાત્રે 12ના ટકોરે આતશબાજીનો માહોલ પણ જોવા મળ્યો. બીજી તરફ રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ તેમજ હોટલોમાં પણ થીમ બેઝ પાર્ટી અને ડીજેની તાલે યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા. મારું નામ બીના ડોબરિયા. નવું વર્ષ બહુ વર્ષ છે. બધાને મારી તરફથી હેપી ન્યુ યર અને બધાનું વર્ષ ખૂબ ખૂબ સારું જાય અને નવા વર્ષમાં બધા પોતપોતાની નવી બધી અમેઝિંગ યાદ બનાવે અને મોદી સરકાર રોક્સ કરે. મારું નામ તેજસ જૈન, હું સચિનથી આવું, હરિયન ટોટોમાંથી. આ આપણે ધ્રુવ હીરો અને ગોલ્ડન વાળા જે પ્રોગ્રામ કર્યો અહીંયા તાજવે હોટલમાં, સરસ છે, ખૂબ મજા આવી, બહુ મજા આવી. 2014 બાય બાય, 2015 વેલકમ. દિલીપભાઈ શાહ. દિલીપભાઈ, 2014 ને ગુડબાય તો આમ સારી રીતે કર્યા, પણ ધંધાકીય તકલીફ ઘણી છે અને ઘણું બેકાર 14ની સાલ ગઈ છે. હવે 2015ની સાલ સારી લોકોની આવે એવી શુભકામના પામીએ છીએ, આપીએ છીએ. જે અમને એ બહુ સાચી જ વાત છે, જે 2014ની શુભકામના, 2014નું વર્ષ સારું નીકળે. નરેન્દ્ર મોદીએ જે ટ્રાય કરેલો છે અને પ્રયત્ન કર્યો છે અને બધાને સુખરૂપ નીવડે એવા પણ એ આશીર્વાદ આપી રહેલા છે નરેન્દ્ર મોદી. બસ 2015માં બધા શીખ, ઈસાઈ, ખ્રિસ્તી બધા ભાઈચારો હરીમરીને રહે એવી શુભકામના આપીએ છીએ. આપણે સારું ગયું અને અમે એવું ઈચ્છે છે કે આવતું વર્ષ બી અમારા માટે ઘણું સારું જાય એવી પ્રભુને પ્રાર્થના. અમે ઈચ્છે છીએ શહેરની મોટે ભાગની શાળાઓમાં મિની વેકેશન પણ અપાયું હતું, જેથી ઘણા લહેરી લાલાઓએ શહેરની બહાર મિની વેકેશન માણવા નીકળી પડ્યા હતા. સુરત શહેરના લોકો ઉજવણી પ્રિય મનાય છે, કોઈ પણ ઉત્સવનો આનંદ જતો કરતા નથી. લહેરી લાલાઓ નૂતન વર્ષને આવકારવા માટે રસ્તા ઉપર નીકળી પડ્યા હતા અને શહેરની રેસ્ટોરન્ટ તથા હોટલોમાં લાંબી કતારો જોવા મળી હતી. વેઇટિંગ પણ લાંબુ હોવા છતાં લોકોએ કલાકો સુધી રાહ જોઈ હોટલના ભોજનનો સ્વાદ લીધો હતો. તો રાત્રિના સમય અઠવા ગેટથી છેક ડુમસ સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત્રે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે જ દારૂડિયાઓને પકડવા માટે પોલીસે માઉથ એનાલાઇઝર થકી તપાસ કરી ડ્રંકર્સને પણ પકડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, SIN ન્યૂઝ, સુરત.